जय मुरलीधर विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती विषयांक काव्य 5 दीकरी जेना कवि छे अशोक चावड़ा अने एनु उपनाम छे बेदिल। काव्यनो साहित्य प्रकार छे गजल, जेनो आजे आपणे अभ्यास करीशुं। सौ प्रथम कवि परिचय मेळवीए। अशोक चावड़ा जेनु नाम छे बेदिल, उपनाम छे। जन्म 23/8/1978। अशोक चावड़ानुं पूर्णनाम अशोक पीतांबर चावड़ा। एमनुं वतन सुरेन्द्रनगर जिल्लानुं मंडासर गाम छे। हाल गुजरात आयुर्वेदिक युनिवर्सिटीमां मददनीश रजिस्ट्रार तरीके कार्यरत छे। पगला तळावमां, पगरव तळावमां तेमना गजल संग्रहो छे। डाळखीथी સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે। સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે। દીકરી આ નામ સાંભળીને જ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે આ કાવ્ય કોને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે। આ કાવ્યની અંદર દીકરીના અલગ અલગ રૂપને દર્શાવવામાં આવ્યું છે। દીકરીને દેવો સાથે સરખાવવામાં આવી છે। અહીંયા દીકરી વિશે વાત કરવામાં આવી છે। કાવ્ય પરિચય મેળવીએ થોડોક। આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે। તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે। દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે। ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછરે છે। ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે। મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે, એ નાજુક ચિત્ર યાદગાર છે। દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે। પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે। દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે। તો આપણે સૌ પ્રથમ આ જે દીકરી ગઝલ કાવ્ય છે એને આપણે સાંભળીએ, ત્યારબાદ એક એક પંક્તિને આપણે સમજીશું। ઝલક માં દીકરી સ્વર્ગની એક એક દેવી ની ઝલક માં દીકરી છે। સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને
વિદ્યાર્થી મિત્ર, કાવ્ય સાંભળવાની મજા આવી ને? હવે આપણે કાવ્યની એક એક પંક્તિઓને સમજીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. પ્રથમ જ પંક્તિમાં કહ્યું છે કે સ્વર્ગની એટલે કે જે દેવોનો લોક છે એની એક એક ઝલકમાં એટલે કે એની જે એક એક શોભા છે એની અંદર કોણ દેખાઈ રહ્યું છે? તો કે દેવીની અંદર દીકરી દેખાઈ રહી છે, એટલે કે એ દેવીઓમાં દીકરીની ઝલક દેખાઈ રહી છે. છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન એટલે કે ચંદનના ઝાડનું સુગંધી લાકડું. તો કે દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. કુમકુમનું તિલક એટલે કે આપણે કંઈ કંકુનું જે ચાંદલું કરીએ તો કે સૌંદર્યમાં પણ કોણ જોવા મળી રહ્યું છે? દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું સ્નેહ એટલે કે હેત અને પ્રેમ. ઝરણું એટલે કે જમીન કે પહાડમાંથી જે ઝરતો પાણીનો વહેણ હોય એને આપણે ઝરણું કહીએ છીએ. તો કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, એટલે કે એનું જ આ પ્રેમનું અને હેતનું ફળ છે. જાણે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરી રહ્યું છે. કોતરવું એટલે કે નકશીકામ કરવું, કે ખડકની અંદર જાણે કોઈ વર્ષો સુધીથી એની અંદર દીકરીને કોતરી રહ્યું છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. દીકરી છે એનું ઉછેર કઈ રીતે થાય છે? તો કે લાજ મર્યાદા અને શરમ. ગૌરી વ્રત એટલે કે ગૌરી પાર્વતીની પૂજા કરવું. તો કે આવી પરંપરાગત હારમાળા છે એટલે કે આવા અનેકમાં રહીને દીકરી હંમેશા ફડક
फड़क एले कि बीक में उछरती हो छे। घर नी अंदर पण दीकरीओ ने लाज मर्यादा में राखवामां आवे छे, क्यारेक एने शरमावू पण पड़तू होय छे, अने समाजमां रहेवानी साथ साथे एने गौरी व्रतो जेवा अनेक व्रतो पण करवा पड़ता होय छे। एटले कि आम अनेक बीकनी साथे एनो उछेर थई रह्यो छे। जे सिरे हूँ हाथ फेरवतो हवे ए हाथ दे, पिता छे ए शू कहे छे तो के पहला सिरे एटले के माथे, तो के पहला जेना माथे हूँ हाथ फेरवतो एटले के जेने हूँ हाथ फेरीने वहाल करतो, प्रेम करतो, आशीष देतो એટલે કે આશીર્વાદ આપતો, હવે એ હાથ દે એટલે કે હવે એ દીકરી મને હાથ દે છે, એટલે કે હવે એ મને સહારો આપે છે। હાથ દેવું એટલે કે સહારો આપવો। વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, કે એવી રીતે ફલક, ફલક એટલે સ્વર્ગ અથવા તો આસમાન, તો કે એવી રીતે દીકરીની સમજદારી જે છે એ આસમાન સુધી, આકાશ સુધી, ઊંચે સુધી વિસ્તરી રહી છે દીકરીની સમજણ શક્તિ। સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, કે જ્યારે પિતા કહે છે જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો ભીની થઈ જાય છે, અને એ રોજ એ ભીની આંખમાં કોણ દેખાઈ રહ્યું છે તો કે એ ભીની પલક, પલક એટલે કે એ આંખનો જે પલકારો હોય છે એ ભીના પલકારામાં દીકરી જેને પ્રત્યક્ષ દેખાય છે। એટલે કે જ્યારે ક્યાંક લગ્નનું વાતાવરણ જોવે છે, શરણાઈઓ વાગતી જોવે છે, સગા સંબંધીઓની ભીડ જોવે છે ત્યારે પિતાની આંખ ભીની થઈ જાય છે, અને એ પિતાની આંખની અંદર પોતાની દીકરી છે એ એને પ્રત્યક્ષ દેખાય છે। તો આમ સ્વર્ગની અંદર દેવીઓની ઝલકમાં દીકરીને માનવામાં આવ્યું છે। પછી સુખડ ચંદન અને કુમકુમ એટલે કે કંકુનું જે તિલક, જે ચાંદલો કરવામાં આવે છે એમાં એનું સૌંદર્ય રહેલું છે એમ પણ કહેવામાં આવ્યું છે। પછી પ્રેમનું જ પરિણામ કોણ છે, તો કે પ્રેમનું જ પરિણામ દીકરી છે, જેમ કોઈ વર્ષોથી એને ખડકની અંદર કોતરી રહ્યું હોય। પછી તો કે પછી શું કહેવામાં આવ્યું, તો કે એનો વિકાસ કઈ રીતે થાય છે, કઈ રીતે વિકસી રહી છે, તો કે એ ઉછરે છે કાયમ બીકમાં, તો કે સમાજની અંદર લાજ મર્યાદા અને શરમમાં અને અનેક વ્રતો કરીને। નાની હતી ત્યારે પિતા છે એ દીકરીને પ્રેમ કરતા, વહાલ કરતા, એના માથે હાથ ફેરવતા, આશીર્વાદ આપતા, પણ જ્યારે દીકરી મોટી થઈ જાય છે ત્યારે એ પોતાના પિતાનો સહારો બને છે, અને આમ દીકરીની સમજણ શક્તિ છે ઊંચા આકાશ સુધી વિસ્તરેલી છે। અને આવી રીતે જ્યારે સુર શરણાઈના સંભળાય છે, સગા સંબંધીઓ દેખાય છે ત્યારે પિતાની આંખ ભીની થઈ જાય છે અને પિતાને પોતાની દીકરીની યાદ આવી જાય છે। આ ગઝલની અંદર દીકરીનું ખૂબ જ સરસ સુંદર રીતે આલેખન થયેલું છે, અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, તો કે પગરવ તળાવમાંથી, જે કવિનો અશોક ચાવડા જેમનો સંગ્રહ છે કાવ્યનો પગરવ તળાવમાં, એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ કાવ્ય સમજવાની તમને લોકોને મજા આવી હશે। તો હવે આ કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગોનો આપણે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ સમાનાર્થી શબ્દ, પહેલું ફળક એટલે કે ચિંતા, બીજું ભીડ એટલે કે મેદની, ત્રીજું ફલક જેનો અર્થ થશે વિસ્તાર, ચોથું ઝલક એટલે કે શોભા, પાંચમું ગૌરી વ્રત એટલે કે પાર્વતીની પૂજાનું વ્રત। વિરુદ્ધાર્થી શબ્દ શરમ, વિરોધી થશે બેશરમ, સમજ અણસમજ, સ્નેહ નફરત, વિસ્તરે સંકોચાય। શબ્દ શબ્દ માટે એક શબ્દ જોઈએ, પેલું દેવોનો લોક એટલે કે સ્વર્ગ, આંખનો પલકારો એના માટે એક શબ્દ વાપરવો હોય તો પલક,
જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેડો એટલે કે ઝરણું. રીટી પ્રયોગના અર્થ જોઈએ. પહેલું, માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા, આશીર્વાદ આપવા. બીજું, હાથ દેવો એટલે કે સહારો આપવો અથવા તો મદદરૂપ થવું. આશા રાખીએ છીએ કે આ કાવ્ય સમજવાની વિદ્યાર્થી મિત્રો તમને મજા પડી હશે.